કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે ગુજરાતી ધોરણ 5 બરાબર એમાં આપણી સેમેસ્ટર 1 ની કાવ્ય નંબર છે એ અલગ દલક, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે કે અલગ દલક કાવ્ય છે? આપણે જો શબ્દ સાંભળીએ તો જ આપણે થઈ કે અલગ દલક શું હશે. બરાબર છે, અલગ દલક કાવ્ય છે કે જેમાં શું આવે છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે એના વિશે આપણે જાણીએ છીએ કે કેવા પોતે નટખટ હતા, કેવા પોતે આનંદી હતા. બરાબર છે કે એ જ્યારે વૃંદાવનમાં શું કરતા હોય છે તો કે રાસલીલા કરતા હોય છે, રાસ રમતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ હોય છે, ઘણી બધી ગોપીઓ હોય છે અને બીજું કોણ હોય છે તો કે રાધાજી હોય છે. બધા એ ખારે રાસ રમે છે કે રમતા હોય છે. ત્યારે શું થાય છે તો કે રાધાજીનો જે હાર પહેરેલો હોય છે ડોકમાં, એ હાર છે એ તૂટી જાય છે. બરોબર, એ જે હાર છે એનો બનેલો હતો તો કે મોતીથી બનેલો હતો. એ જે હાર છે મોતીથી બનેલો હતો ના, હાર છે તૂટી જાય છે. તૂટી જાય છે પછી એમ કે છે કે શું થાય છે તો કે ભાઈ એના જીવ કે છે મોતીરા છે એ વિખેર થઈ જાય છે. બધા જુદા જુદા કે બધા મોતીરા રાધાજી, તો રાધાજી ચિંતા થવા માંડી કે મારો હાર તો તૂટી ગયો. બધા એ કે મોતીરા ચડી ગયા પણ એક જ મોતીરું જળતું નથી, કેમ કે હાર છે એને ફરી વખત પાછો એને બનાવવો હતો. તો કે બધા એ કે મોતી મને કે મળી ગયામાંથી એક મોતી મને મળતું નથી, તો કે આ કે મોતી કોણે એમ કે છે લીધું હશે. તો રાધાને ખબર જ પડી કે લેવાવાળું કોણ હોય, ભગવાન શ્રી કૃષ્ણ જો બીજું કોઈ હોય નહીં. એટલે રાધાજી એમ કે મને ખબર છે તારા એ કે ચરિત્ર કઈ સારા નથી, ચરિત્ર એટલે કે તારું કે વર્તન કઈ કે સારું નથી, કેમ કે તું કેવો છો નટખટ છો નાદાન છો. બરોબર, એમ કે છે કે કૃષ્ણ ભગવાનને મસ્તી કરવી બહુ ગમતી હતી. એટલે આવી રીતના આ કાવ્યમાં આપણને વર્ણન આપેલું છે કે બધા શું કરતા હોય છે તો કે રાસલીલામાં રાસ રમતા હોય છે અને પછી શું થાય છે તો કે રાધાજીનો હાર છે એ તૂટી જાય છે. રાધાજીનો હાર છે એ તૂટી જાય છે પછી એમાંથી મોતી બધા ખોવાઈ જાય છે. કૃષ્ણ ભગવાનના ઉપર રાધાજી શું નાખે છે, આક્ષેપ નાખે છે, તે જ મારું મોતી છે એ લીધેલો છે. બરાબર, આવી રીતના મોતી છે એ પોતે છે ને પછી કૃષ્ણ ભગવાન પાસેથી શું મળી જાય છે તો કે મોતી મળી જાય છે. ફરી વખત પાછા બધાએ રાસ રમવાનું શરૂ કરી દે છે. આ આપણા કાવ્યમાં આપણે સમજવાનું છે. આપણે કાવ્યની સમજૂતી મેળવે એ પહેલા આપણે જે કવિ ક્યાં કવિએ આપણું જે કાવ્ય છે એની રચના કરેલી છે અને એનો સાહિત્ય પ્રકાર કેવો છે અને બીજું શું તો કે શબ્દ સમજૂતી આપણે મેળવી લઈએ કે જેના લીધે આપણે જ્યારે કાવ્ય સમજતા હોય ત્યારે આપણને અગવડ પડે નહીં. બરાબર છે, જોતા જઈએ આપણે એના કવિ છે બાલ મુકુંદ દવે. અલગ અલગ કાવ્યના કવિ કોણ છે તો કે બાલ મુકુંદ દવે. એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, ખાસિયત રાખવા. બરાબર છે, અલગ અલગ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો કે ઉર્મી ગીત છે. ઉર્મી ગીત એટલે કે ઉર્મી એટલે શું થાય, આપણા હૃદયને આનંદ આપે. બરાબર, એવું જે કાવ્યનો પ્રકાર હોય એને આપણે શું નામ આપી દીધું તો કે ઉર્મી ગીત. ખાસ યાદ રાખવાનો એનો પ્રકાર છે ઉર્મી ગીત. હવે આપણે જોતા જઈએ શબ્દ સમજૂતી. ઝાંઝર એટલે શું તો કે સ્ત્રીઓ માટે પગમાં પહેરવાનું ઘરેલું. આ સ્ત્રીઓ જે પગમાં જે ઝાંઝર પહેરતી હોય છે એને શું કહેવામાં આવે છે, પગમાં પહેરવાનું ઘરેલું. રઢિયાળો, રઢિયાળો એટલે આંખો ઠરે તેવો સુંદર અને મનમોહક, એટલે કે જે આનંદ આપે તે જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણને આનંદ આપે એને શું કહેવામાં આવે છે તો કે રઢિયાળો. જમના તો કે યમુના, મલ્લક તો મુલક અને પ્રદેશ. જમના એટલે યમુના નદી, મલ્લક તો મુલક અથવા પ્રદેશ. ઝળકે તો ચમકે, ઝલક ઝલક તો ઝડક ઝડક. ચગ્યો છે તો કે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરે છે. ઢોલક તો ઢોલ, આલને તો આપણે. બરાબર, આ બધી તળપદી ભાષાઓ હોય છે. કાનો તો કનૈયો અને બાળકૃષ્ણ. ચરિત્ર એટલે કે ચરિત્ર આપણું વર્તન. બરાબર છે, ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા શ્રી કૃષ્ણ. આપણે ખબર જ છે ભગવાન શ્રી કૃષ્ણના કેટલા બધા નામ છે. બરાબર છે, ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા શ્રી કૃષ્ણ. કદંબ એટલે એક વૃક્ષનું નામ છે. કદંબ નામનું જે શું હોય છે તો કે વૃક્ષ હોય છે જે વૃંદાવનમાં હોય છે. હવે તો બધી જગ્યાએ કદંબ વૃક્ષ જોવા મળે છે. અલગ ઝલક તો કે દૂરથી આછેડું સંભળાય તે રીતે. બરાબર, દૂરથી આપણને ઘોઘરું ઘોઘરો અવાજ આવે તો થોડું થોડું સંભળાય, થોડું થોડું ન સંભળાય, એને શું કહેવામાં આવે છે તો કે અલગ ઝલક કહેવામાં આવે છે. ચિત તો કે હૃદય અને ઉર. બરાબર છે, વણાઈએ તો રેલ આવે અને તણાઈએ તો મલક. તો આ આપણા કાવ્યના આધારે આપણે એનો અર્થ કાઢવાનો છે કે ભાઈ વણાઈએ એટલે રેલ આવે અને તણાઈએ એટલે કે મલક. હવે એક આપણો જે રૂઢિપ્રયોગ છે ઉર તણાવું એટલે દિલ ખેંચાવું.
શકીએ છીએ। જોતા જઈએ આપણે કાવ્ય બધાય ટેક્સ બુક કરો એટલે આપણે કાવ્ય છે એની સમજૂતી આપણે મેળવતા જઈએ બહુ જ સરસ મજાની। અને ઓમ આપણે કહેવાય કે થોડી મોટી છે પણ ઓમ સાવ કેવી છે ઈઝી કાવ્ય છે બરાબર છે। જોતા જઈએ અલગ દલગ એટલે કે તું મને આપણે એકના તુમે માર મોદી લઈ લીધું છે તું મને આપી દે। જોઈએ એના કવિ છે બાલ મુકુંદ દવે। આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે। આ જે સાયંતક સાહિત્ય પ્રકાર કેવો છે તો કે ઉર્મી ગીત છે જેમાં એમ કહે છે કે રાસલીલાનો પ્રસંગ આપણને આપેલો છે। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ રાધાજી આ બધા શું કરે છે તો કે રાસ રમે છે। બાળકોને ગાવું ગમે એવું કાવ્ય આ જે કાવ્ય છે બાળકો મજા આવે ગાવાની બરાબર એવું આ સરસ મજાનું કાવ્ય છે। એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે જેમાં પ્રાસ પ્રાસ એટલે કે જે કાવ્યના જે પાછળના જે જે પંક્તિ આપેલી હોય એમાં જે પાછળના જે શબ્દ હોય એ એક સરખો એનો પ્રાસ થતો હોય બોલતા હોય ત્યારે એક સરખો જો ઝાંઝર મલક બરાબર બંને પાછળ શું આવ્યું તો કે ઝલક અને મલક તો આ જે પાછળના જે શબ્દ છે એમાં એક સરખો પ્રાસ આવતો હોય બરાબર એને શું કહેવામાં આવે છે પ્રાસ અને ઢાળ। ઢાળ એટલે કે ગાવાની રીત પણ કેવી થતી હોય એક સરખી જાતી હોય બરાબર આવે એવું કહે છે કે સરસ મજાની આપણે કાવ્ય છે। જોતા જઈએ આપણે કાવ્ય અલગ દલગ ઝાંઝર ઝલક બરાબર અલગ દલગ ઝાંઝર ઝલક એટલે કે બધાય લોકો બધી જે ગોપીઓ છે એ રમે છે અને એમ કે છે બધાયના ઝાંઝર છે એ ઝલક 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 એટલે કે ઝળકે છે। રઢિયાળો જમનાનો પલક બધાય એમ કે છે કે ક્યાં રમે છે રાસ ક્યાં રમે છે રઢિયાળો એટલે કે સુંદર અને જમના એટલે કે યમુના નદીનો મલક એટલે કે પ્રદેશ એટલે આજુબાજુનો યમુના નદીની બાજુનો જે પ્રદેશ છે એટલે આપણે આપણી ભાષામાં આપણે શું કહીએ તો કે વૃંદાવન કહીએ એ જેમ કે છે કે ખૂબ જ સરસ છે આપણને આંખો ઠરે એવો એ કે સરસ મજાનો છે એથી સુંદર રાધાપુરી। આ એમ કે છે કે જમનાનો પ્રદેશ છે ને એટલે કે સરસ મજાનો આનંદ આપનારો પ્રદેશ છે એનાથી પણ સરસ મજાનો કોણ છે તો કે રાધા ગૌરી એટલે કે રાધા છે એનાથી પણ સુંદર છે। મુખડું ઝળકે ઝલક ઝલક એનું મુખડું છે એ કેવું થાય છે તો કે ઝળકી રહ્યું છે એટલે કે ચમકી રહ્યો છે। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે બરાબર આકાશમાં શું ઉગ્યું છે તો કે પૂનમનો ચાંદો આપણને દેખાય છે। જો જ્યારે પૂનમ હોય ત્યારે રાત પણ આપણને દિવસ જેવું આપણને લાગે છે કેમ કે ત્યારે વધારે પડતો શું હોય છે તો કે ચંદ્રનો પ્રકાશ હોય છે એટલે કે આકાશમાં એમ કહે છે કે સેના આપણને દર્શન થાય છે તો કે એ ચાંદાના આપણને દર્શન થાય છે પૂનમની રાત હોય છે। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે ચમક ચમક આવી એમ કે છે સરસ મજાની રઢિયાળી એમ કે છે રાત છે અને રાસ ચગ્યો છે ચમક ચમક એટલે કે રાસ છે એ જામ્યો છે બધાએ સરસ મજાના તલ્લીન થઈ અને રાસ રમે છે એટલે સરસ મજાની રાત છે સરસ મજાનો પ્રદેશ છે ભગવાન શ્રી કૃષ્ણ છે રાધા ગૌરી છે અને ગોપીઓ છે। ગોપી ભેળો કાન ભૂસ્યો છે ગોપીઓ છે એ બધા રાસ રમતા હોય તા વચ્ચે કોણ આવી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ આવી જાય છે કે ગોપી ભેળો કાન ભૂસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક ઢોલક કે ઢમક ઢમક વાગે છે અને ગોપી ભેગો કોણ આવી જાય છે તો કે કૃષ્ણ ભગવાન હોય છે રાધા હોય છે ગોપીઓ હોય છે અને ઢોલક પણ ત્યારે એમ કે છે કે ઢમક ઢમક વાગતો હોય છે એટલે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું હોય છે। આવું સરસ મજાનું વાતાવરણ હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને બધા શું કરતા હોય છે તો કે રાસ રમતા હોય છે સરસ જ વાતાવરણ છે કે આકાશમાં છે એ આપણને શેના દર્શન થાય છે તો કે ચાંદાના દર્શન થાય છે પૂનમની રાત હોય છે। બીજું એમ કે છે કે શું હોય છે તો કે જે પ્રદેશ છે એ કઈ એમ કે છે નદીના કિનારે તો કે યમુના નદીના કિનારાનો જે પ્રદેશ છે વૃંદાવન છે તે ખૂબ જ આહલાદક એટલે કે આનંદ આપનારો છે અને પાછું કોણ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા હોય છે। રાધિકાનો હાર તૂટે છે આવી રીતના બધા એ કે રાસ એ રમતા હતા ને ત્યાં રાધિકાનો શું એમ કે છે તૂટી જાય છે તો કે હાર છે તૂટી જાય છે હાર છે શેનો બનેલો હતો તો કે મોતીઓથી બનેલો શેનાથી બનેલો હતો મોતીઓથી બનેલો રાધિકાનો હાર તૂટે છે મોતી ચળકે ચલક ચલક જેવા એ કે રાધિકાનો હાર એ તૂટી જાય ને તો એના હારમાંથી જે બધા મોતીઓ નીકળી ગયા હોય છે ખૂબ જ કેવા થવા માંડ્યા તો કે પ્રકાશિત થવા માંડ્યા ખૂબ જ ચમકવા માંડ્યા મોતી ચળકે ચલક ચલક બધા જણિયા પણ એક ફૂટે છે જેવો હાર તૂટો તો રાધિકા મીંડા ગોતવા બરાબર રાધા છે મીંડા પોતાના મોતીડા ગોતવા રાધા ગોતે ગોપીઓ ગોતે બધાય ગોતે બધાય મોતીડા મળી ગયા હારમાં જેટલા મોતી હતા બધાય મોતી મળી ગયા પણ એક જ મોતીરૂપ ફૂટે છે જો એક કે મોતીરૂપ નથી તો આખો હાર છે ફરી વખત પાછો બનાવી શકીએ ને એટલે કે બધાય મોતી મળી ગયા પણ એક મોતી છે એ મળતું નથી બધા ચડિયા પણ એક
છે રાધિકા છલક છલક તો રાધિકા શું આવી ગઈ છે રણું આવી ગઈ છલક છલક એટલે આંખોમાંથી આંસુ છે એ છલકી રહ્યા છે કે મારો આવો સરસ મજાનો હાર હતો તૂટી ગયો બરાબર છે આપણી પણ કઈક વસ્તુ ખોવાઈ જાય તો આપણને આનંદ આવતો નથી આપણને પણ મજા આવતી નથી એવી જ રીતના રાધાજી છે એનું એમ કહે છે શું તૂટી જાય છે તો કે હાર છે તૂટી જાય છે એમાંથી મોતીડા જે છે એમ કહે છે શું થઈ જાય છે તો કે એ કેવાથી જે છે બે વિખેર થઈ જાય છે એમાંથી એક મોતીડો ચડતો નથી એટલે રાધાજી શું કરે છે તો કે રોવા માંડે છે લીધું હોય તો આવીને કાના રાધા ને રાધા ખબર પડી ગઈ એક એક મોતી મળતું નથી કોણે એ કે લીધું હોય કૃષ્ણે લીધું હોય એટલે કે આલને આલને એટલે કે આપણે એ કે કાના તે કે લઈ લીધું હોય તો મને તું કે દે દે એ કે લીધું હોય તો આલને કાના મોતી મારું ચલક ચલક જે મારું મોતી છે એ કે ચલક ચલક એટલે કે ચળકતું જે મારું મોતીનું હતું ને એ તે કે લઈ લીધું હોય તો તું મને આપી દે બરોબર છે તારા ચરિત્ર છે કે અચ્છા કે કાના તારા ચરિત્ર ચરિત્ર એટલે કે ચરિત્ર વર્તન તારું કે વર્તન કે કેવું છે નમને કે બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે કેવા હતા રમૂજી હતા બરોબર છે પોતે કેવા હતા નટખટ હતા કે તારા એ કે ચરિત્ર કેવા છે તારું કે વર્તન કેવું છે તું તો કે મોજ મસ્તી વાળો છો તારે તને કે બધાની મસ્તી કરવી બહુ ગમે તારા એ કે ચરિત્ર ક્યાં એ કે જાણા હું તને ઓળખું છું કે તે જ મારું મોતીડું લઈ લીધું હશે જાણે આખો મલક આખો મલક આખો વિસ્તાર છે બધા એ કે તારા ચરિત્ર એટલે કે તારા તારા વર્તન વિશે જાણે છે એટલે મને ખબર જ છે તે જ મારું જે હારનું મોતી જે ખોવાઈ ગયેલું છે એ તે જ લીધેલું હશે કાને ત્યાંથી દોર મૂકી છે ત્યાં પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે હવે આ એમ કે છે મારી પાસેથી મોતી લેવાના છે એટલે કૃષ્ણ ભગવાન શું કરે ત્યાંથી દોર મૂકી એટલે કે ત્યાંથી દોડીને વયા જાય છે રીસ ચડી ગોપી જંગલ તો પછી રાધાજીને રીસ ચડી જાય રીસ ચડી જાય એટલે કે ગુસ્સો આવી જાય છે કોના ઉપર ગોપીજન વલ્લભ ગોપીજન વલ્લભ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ખીચ ચડે છે મારે તો મોતી લઈ લીધું અને અહીંથી પાછા દોડીને પોતે વયા જાય છે રીસ ચડી ગોપીજન વલ્લભ કદમ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલગ છલક પોતે કૃષ્ણ ભગવાન ક્યાં વયા જાય છે કદમ નું જે વૃક્ષ હોય છે એના ઉપર બેસી જાય છે જે ત્યાં છાયો આવતો હોય ત્યાં પોતે એમ કે છે કે બેસી જાય છે કદમ નું વૃક્ષ છે એ કેવી રીતનું હોય તો કે આમ ઢળતું હોય છે બરોબર છે ત્યાં એટલે કે પોતે કે બેસી જાય છે અને ન્યાય કે બેઠા બેઠા બંસી છેડે અલક ઝલક એટલે કે ન્યા પોતે બેસી બંસી છેડે એટલે કે બંસરી વગાડવાનું કામ ચાલુ કરી દીધું એટલે કે રાધાજીને અલક ઝલક એટલે કે દૂરથી થોડું થોડું સંભળાવવા માંડ્યો કે કૃષ્ણ ભગવાન વાવો બંસરી વગાડે છે ન્યા પોતે ભાગીને વયા કે વિચાર કરો બરોબર શું કર્યું પોતે તો કે કૃષ્ણ ભગવાને મોતીડું લઈને અને દોડીને વયા ક્યાં પોતે વયા જાય છે તો કે કદમ વૃક્ષ જે હતું કદમ વૃક્ષની જે છાયા હતી બરોબર ન્યા પોતે બેસી જાય છે બંસરી વગાડવાનું ચાલુ કરી દે છે આવા પોતે કેવા હતા તો કે નટખટ હતા આનંદદાયક હતા રાધા દોડે ચિત અધીરે બરોબર રાધાજી તો શું કરે છે ચિત અધીરે ચિત એટલે કે હૃદય અધીરું થઈ ગયું અધીરું એટલે કે હાંફળા ફાંફળા થઈ ગયું બરોબર રાધા દોડે ચિત અધીરે પોતે ફટાફટ કરતા દોડે છે પોતાનું હૃદય છે અધીરું થઈ ગયું મને કદાચ કૃષ્ણ ભગવાન મારું મોતીનું છે એ આપશે નહીં તો બરાબર છે એટલે કે રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલગ અલગ તોય પણ કે પછી પાછો એ શું થાય છે તો કે રાસ છે એ પાછો રચાવવાનું ચાલુ થઈ જાય છે આગળ કોણ દોડે છે તો કૃષ્ણ ભગવાન જાય છે તો કદમના વૃક્ષ નીચે જઈને બેસી ગયા છે અને પાછળ એની પાછળ કોણ જાય છે તો કે રાધાજી જાય છે સુર વણાએ ધીરે ધીરે ઉર તણાએ પલક પલક ફરી પાછા કૃષ્ણ ભગવાન જે જગ્યાએ વાંસળી પોતે પોતે નીચે વગાડતા હોય છે ત્યાં ફરી પાછી ગોપીઓ બધી વહી જાય છે અને ત્યાં ફરી પાછો રાસ રચાવવાનું ચાલુ થઈ જાય છે પણ કોણ એમ કહે છે કે રાધાજીના હૃદયમાં તો શું હતી ચિંતા હતી કે કૃષ્ણ મને હવે મારું મોતી આપશે નહીં સુર વણાએ ધીરે ધીરે એટલે કે સુર એટલે કે અવાજ છે વાંસળીનો જે અવાજ છે ધીરે ધીરે આજુબાજુમાં ફેલાવા માંડ્યો છે અને ગોપીઓ ફરી વખત પાછી ત્યાં રાસ રમવા માટે વહી ગઈ છે ઉર ઉર તણાએ પલક પલક ઉર એટલે કે હૃદય બરોબર તણાએ એટલે શું તો કે મલકવું ધીમે ધીમે એમ કે છે કે રાધા છે એને એમ કે છે મનમાં શાંતિ થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં હવે જ્યારે રાસ પૂરો થશે ત્યારે હું કૃષ્ણ ભગવાન પાસેથી મારું જે મોતી કે ખોવાઈ ગયું છે ને હું પાછો બરોબર આવી રીતના ફરી વખત પાછા શું કરવા માંડે છે તો કે રાસ રમવાનું ચાલુ
કરી દઈએ છીએ. અલગ અલગ જાંજર જલગ રઢિયાળો જમનાનો પલક એટલે ફરી વખત પાછા જે બધા ગોપીઓ છે કૃષ્ણ ભગવાન છે અને રાધાજી છે ફરી વખત પાછા રાસ રમવાનું ચાલુ કરી દઈએ છીએ. એથી સુંદર રાધા ગોરી કુકડું જળકે મલક મલક. તો બાળ મિત્રો આપણે કાવ્ય છે અહીંયા પૂરી થાય છે. કાવ્યમાં ખાલી આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની કે જ્યારે એમ કે છે કે બધા રાસ લીલા કરતા હોય છે ત્યારે એમ કે છે કે રાસ લીલા કરતા હોય છે કઈ જગ્યાએ તો કે કઈ નદી તો કે યમુના નદીના કિનારે. બરાબર છે. એમ કે છે મેદાન પ્રદેશ છે ખૂબ જ કેવો છે રઢિયાળો રઢિયાળો છે કે ખૂબ જ સુંદર છે. બરાબર છે. ત્યાં એમ કે છે કે ભાઈ બધા લોકો શું કરતા હોય છે તો કે રાસ લીલા રમતા હોય છે જે ગોપીઓ છે ભગવાન શ્રી કૃષ્ણ છે અને રાધાજી છે રાસ રમતા હોય છે ત્યારે રાધાજી નું શું તૂટી જાય છે તો કે હાર છે એ તૂટી જાય છે. એમાંથી એક મોતીડું શું થતું નથી તો કે મળતું નથી બધા મોતીડા મળી જાય છે એક મોતી મળતું નથી તો લઈને કોણ વયું જાય છે ભગવાન શ્રી કૃષ્ણ વયા જાય છે. કદમ વૃક્ષ જે હતું એની એમ કે છે છાણિયામાં પોતે બેસી મંડે છે બંસરી વગાડવા. જે જગ્યાએ કૃષ્ણ ભગવાન બંસરી વગાડે એટલે ત્યારની ત્યારના સમયની જે બધી કે ગોપીઓ હતી શું કરે તો કે જે જગ્યાએ કૃષ્ણ ભગવાન બંસરી વગાડે એટલે ત્યાં પોતે રાસ રમવા માટે વહી જતી હોય છે. તો એમ કે છે કે રાધાના મનમાં મનમાં ચિંતા થાય છે હવે મને કાના જે એમ કે છે કાનો છે એમ કે છે મને મારું આજે શું એમ કે છે ખોવાઈ ગયું કે મોતી ખોવાઈ ગયું કદાચ મને કે નહીં આપે તો. બરાબર. આવી એને મનમાં મનમાં ચિંતા થાય છે. પછી પોતે પોતાનું મન છે મનાવી લે છે વાંધો નહીં અત્યારે નો આપે તો કાંઈ નહીં પણ રાસ પૂરો થશે ત્યારે હું એની પાસેથી મારો જે મોતીડું છે એ હું લઈ લઈશ અને ફરી વખત મારો જે હાર છે એ સાંધી લઈશ. તો બાળ મિત્રો આપણી કાવ્ય છે અહીંયા પૂરી થાય છે. હું આશા રાખું છું કે તમને કાવ્ય છે એ સારી રીતે સમજાઈ ગઈ હશે. આજે શબ્દાર્થ છે એ જોઈ લેજો અને કાવ્ય છે ઘરે આપણે એક બે વખત ગાવાનો પ્રયત્ન કરવાનો એટલે કાવ્ય છે આપણને સારી રીતના સમજાઈ જાય. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.